હલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે. આજે અમે હાજર છીએ ક્રિસ્પી એન્ડ સોફ્ટ મેથીના ગોટા લઈને. જી હા દોસ્તો, આ તમારા દિલને ખુશ કરી દે એવા ક્રિસ્પી અને સોફ્ટ ગોટાની રેસીપી લઈને આવ્યા છીએ. દોસ્તો, આ વિડીયોની અંદર અમે નાની મોટી એવી મસ્ત ટિપ્સ આપીશું જેથી તમારા ગોટા ક્રિસ્પી, સોફ્ટ અને જાળીદાર બનશે. તો આ વિડીયો અંત સુધી જોજો અને અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. દોસ્તો જુઓ, વાવ, કેટલું ઉપરનું પણ મસ્ત ક્રિસ્પી, અંદર જાળીદાર અને સોફ્ટ ભજીયા બન્યા છે. તો ફ્રેન્ડ્સ, ચાલો શરૂ કરીએ આપણી આ મસ્ત ગુજરાતીઓની ફેવરાઇટ નાસ્તાની રેસીપી, મેથીના ગોટા. ફ્રેન્ડ્સ, સૌ પ્રથમ આપણે એનો મસાલો તૈયાર કરીશું. એક ખાંડણીમાં ધાણા, અજમો, મરી અને વરિયાળીને આપણે અર્ધ કચરી વાટી લેવાની છે, એને ફાઇન કરવાની નથી. પછી દોસ્તો, આ વટાઈ જાય એટલે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. ત્યારબાદ એક મોટો બાઉલ લઈએ, એની અંદર એક કપ ચણાનો લોટ લેવાનો છે, બેસન લેવાનું નથી. એની અંદર એક ટેબલ સ્પૂન જેટલો રવો, તેમજ આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ મસાલો તથા એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ લેવાની છે, અને તમારા સ્વાદ અનુસાર તમે મીઠું એડ કરો, પ્લસ માઇનસ કરી શકો છો. દોસ્તો, આ બધું ખૂબ સારી રીતે આપણે આની અંદર મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ જાય એટલે મિત્રો, એની અંદર આપણે લીલા મરચાં જે કાપી રાખ્યા છે તે આપણે એડ કરીશું. હવે આની અંદર આપણે એક નાની વાટકી જેટલું પાણી એડ કરવાનું છે. પાણી એડ કરતા જઈ અને અંદર બધું મિક્સ કરવાનું છે. આની અંદર હજુ બીજી એક વાટકી પાણી ઉમેરીશું અને આ લોટને ખૂબ સારી રીતે મિક્સ કરી એને રેસ્ટ કરવા માટે આપણે સાઈડમાં મૂકી દેવાનો છે. ફ્રેન્ડ્સ, હવે આ સમયની અંદર આપણે ગોટા માટેની કઢી બનાવીશું. તો એક ટેબલ સ્પૂન જેટલો ચણાનું બેસણ, તેમજ અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ, સાથે સાથે જરાક જેટલી છાશ વડે આપણે આને થોડુંક સારું મિશ્રણ બનાવી લઈએ જેથી અંદર ગાંઠા રહે નહીં. હવે એની અંદર એક કપ જેટલી છાશ ઉમેરી શકો છો. દોસ્તો, જો છાશ ના હોય તો બે ચમચી દહીં ખાટું અને બાકીનું પાણી ઉમેરી તમે આ રીતે મિશ્રણ તૈયારી કરી શકો છો. હવે એનો વઘાર કરીએ. તેલ અહીંયા આવી ગયું છે. તેલની અંદર રાઈ નાખીશું. રાઈ તતરી જાય એટલે લીલું મરચું, હિંગ, હળદર અને આપણે બનાવેલું બેટર કઢીનું એ પાડીશું. લો, કઢી તૈયાર. હવે આને આપણે સતત હલાવતા રહીશું અને ઉકળવા દઈશું જેથી તે નીચે ચોટે નહીં. અહીંયા આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. દોસ્તો, મસ્ત કલર આવ્યો છે. હવે આપણે ગોટાનું જે બેટર રેસ્ટ કરવા મૂક્યું હતું એને હાથ ઉપર લઈએ. સૌ પ્રથમ તેમાં એક ચપટી જેટલો ખાવાનો સોડા લઈશું. એની ઉપર એક લીંબુનો થોડોક રસ નાખીશું જેથી આ સોડા એક્ટિવેટ થશે. દોસ્તો, આ ટિપ્સ બહુ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત. આને ખૂબ સારી રીતે મિક્સ કરી દઈએ. મિક્સ થઈ જાય એટલે ફરીથી એની અંદર ફરી એક ચપટી જેટલો સોડા લઈશું અને તેલ ગરમ કરવા મૂકેલું છે તો એ તેલ, ગરમ તેલને આપણે કમસે કમ 1-1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે. એ ગરમ તેલને આપણે આ સોડા ઉપર નાખવાનું છે. બસ આ બે ટિપ્સ ફોલો કરજો. દોસ્તો, તમારા ભજીયા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે. દોસ્તો, બસ આને ખૂબ સારી રીતે મિક્સ કરી દો તો આપણું આ ભજીયા બનાવવા માટેનું સ્ટાર્ટિંગ બેટર તૈયાર છે. હવે આપણી જરૂરિયાત અનુસાર થોડાક લીલા ધાણા, સાથે સાથે અમે અહીંયા 1/4 કપ જેટલી મેથીની ભાજી ધોઈને લીધી છે એ અંદર નાખીશું અને ત્યારબાદ બધું ખૂબ સારી રીતે
મિક્સ કરીશું. દોસ્તો, અમારા માટે તમારો પ્રેમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો અમારા આ વિડીયોને લાઈક કરો, હા, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધેલું, બસ તેલની મીડિયમ હીટ ઉપર રાખી અને નાના નાના ગોટા અહીંયા મૂકો. જેટલું તાવડીમાં તેલ હોય એ પ્રમાણે ગોટા મૂકતા રહેવાનું અને બસ એને ધીરે ધીરે હલાવતા રહેજો. દેખો તો મિત્રો કેટલા મસ્ત ભજીયા ઉપર તરીને ઓટોમેટિક ઉપર આવશે અને એકદમ ગોળ મટોળ બનશે. ફ્રેન્ડ્સ, આને ધીમા તાપે ચડવા દેવાનું છે. બહુ સ્લો હશે તો તેલ પી જશે અને વધારે હીટ હશે તો ઉપરથી બળી જશે. તો લો ફ્રેન્ડ્સ, આપણા ભજીયા ગોટા તૈયાર છે. ફ્રેન્ડ્સ, ફરી રિક્વેસ્ટ કરું છું, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ હમણાં જ સબસ્ક્રાઈબ કરી આપો. બસ એને ઘરમાં ગરમ કઢી, તળેલા મરચા, ડુંગળીની સાથે ચાલો સર્વ કરીએ. જુઓ દોસ્તો, વાવ, શું ગોટાની જન્નત છે. ભજીયા લવર માટે તો ગોટા, વાવ, એની તો વાત જ પૂછવીશું. ફ્રેન્ડ્સ, અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને ભજીયા આ રીતે બનાવવાનો જરૂર પ્રયત્ન કરજો. દેખો, ઉપરથી લેયર ક્રિસ્પી છે અને અંદરથી સોફ્ટ અને જાળીદાર બન્યું છે. એનો કલર પણ આંખને ગમી જાય એટલો મસ્ત બન્યો છે. તો દોસ્તો, આજે જ તમારા ઘરે ભજીયા બનાવો અને બધાનું મન મોહી લો.